સુરત શહેરમાં આવેલા વેસુ એસએમસી આવાસમાં આજે સવારે 6 વાગ્યાની આસપાસ ગેસ સિલિન્ડરમાં આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થયો હતો, જેમાં 3 લોકો ગંભીર રીતે દાઝ્યા હતા, જેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી 2 ને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સિલિન્ડર બ્લાસ્ટ થવાની સાથે જ આસપાસના રહીશોમાં દોડધામ મચી ગઈ હતી. બનાવની વિગત કંઈક એવી છે કે વેસુ એસએમસી આવાસમાં પ્રવીણ શાહ, જેમની ઉંમર 42 વર્ષ, પરિવાર સાથે રહેતા હતા. આજે સવારે ગેસ સિલિન્ડર એકાએક સળગવા લાગ્યો હતો, જેની જાણ પડોશમાં રહેતા વિનોદ ગોસ્વામીને થઈ હતી. વિનોદે સર્વપ્રથમ ઘરમાં રહેલ 3 બાળકોને હેમખેમ બહાર કાઢ્યા હતા અને ગેસ સિલિન્ડરને ઓલવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ એ જ સમયે સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો, જેમાં વિનોદ ગંભીર રીતે દાઝી ગયો હતો. જ્યારે વિનોદની સાથે શાહ દંપતી પ્રવીણ શાહ અને જ્યોત્સના શાહ પણ ગંભીર રીતે દાઝી ગયા હતા. સિલિન્ડરમાં બ્લાસ્ટના કારણે પડોશમાં રહેતા લોકો પણ દોડી આવ્યા હતા. ગંભીર રીતે દાઝેલા 3 તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી 2 ને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 3 બાળકોનો જીવ બચાવનાર પડોશી વિનોદ હાલ મોત સામે ઝઝૂમી રહ્યો છે. વેસુ આવાસમાં વિનોદ બેજનનાથ ગોસ્વામી માતા પિતા અને 2 સંતાનો સાથે રહે છે અને પાનનો ગલ્લો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. પત્નીના મૃત્યુ બાદ 1 દીકરો અને 1 દીકરીની જવાબદારી નિભાવી રહ્યા છે. આજે પડોશમાં રહેતા પ્રવીણ શાહના ઘરમાં સળગતા સિલિન્ડરની આગને ઓલવવા પ્રયાસને સમયે બ્લાસ્ટ થતા ગંભીર રીતે દાઝી ગયા હતા. જ્યારે પ્રવીણ શાહ ઘરે ટેલરિંગનું કામ કરે છે અને જ્યોત્સનાબેન બંગલામાં ઘરકામ કરે છે. કેમેરામેન સાબિર સૈયદ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.